મજામાં આજે આપણે ધોરણ એક વિષયકર એમાં પાઠ પાઠનું નામ છે હું મોટો થઈ છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં શું શીખી ગયા હતા? તો કે આપણે આગળના લેક્ચરમાં કલરવ નગરિકામાં પાઠ સાથે પૂર્ણ કરી ગયા છે. તો આજે આપણે પાઠ 8 થી અભ્યાસ કરીશું. તો ચાલો તમે પણ મારી સાથે તમારું કલરની પાઠ્યપુસ્તક ખોલો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કલરવની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 84 ઉપર આપણને પાઠનું નામ આપેલું છે. એમાં પાઠ 8 હું તો મોટો થઈશ. તો ચાલો હવે આપણે પાઠમાં જોઈએ તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે. તો હવે આપણે ચિત્રને ઓળખીને પછી તેને સમજીએ. તો ચાલો હવે આપણને સૌથી પહેલાં શેનું ચિત્ર છે? તો કે ઘરનું. અને અહીં એક છોકરો છે. તો એ પહેલા ચિત્રમાં જે છોકરો છે તે ઘરની બહાર જાય છે. ત્યાર પછી હવે આપણને બીજું ચિત્ર શેનું છે? તો કે અહીં બીજા ચિત્રમાં આપણને સૌથી પહેલાં એક વ્યક્તિ દેખાય છે. તેની પાસે થોડાક ફુગ્ગા છે. અહીં છોકરાઓ તેની પાસે ફુગ્ગા લે છે. તો વિદ્યાર્થી મિત્રો, તે કોણ કહેવાય? તો કે ફુગ્ગાવાળા ભાઈ. જેના હાથમાં ફુગ્ગા ઝાઝા હોય અને તે વેચતા હોય તેને ફુગ્ગાવાળા ભાઈ કહેવાય. ત્યાર પછી ત્રીજું ચિત્ર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હવે આપણને નીચે ચિત્રમાં શું દેખાય છે? તો કે અહીં જે છોકરો છે, છોકરો દેખાય છે. ત્યાર પછી ઝાડ, અહીં ગાયો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તેને શું કહેવાય? તો કે તેને ગોવાળિયું કહેવાય. ગોવાળિયું એ તેની પાસે ઘેટા બકરા અથવા ગાયો ભેંસો હોય અને તે ગાય ભેંસને અને અથવા ઘેટા બકરાને ચરાવવા લઈ જાય, તેને ગોવાળિયો કહેવાય. ત્યાર પછી હવે આપણને સામે ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર દેખાય છે? તો કે સ્કૂલનું. સ્કૂલની બહાર અહીં છોકરાઓ ઊભા છે અને અહીં સ્કૂલ બસ આવે છે. તો અહીં જે ચિત્ર છે તે સ્કૂલમાંથી છૂટવાનું ચિત્ર છે. છોકરાઓ સ્કૂલ બસની રાહ જોઈને ખુશ થાય છે. ત્યાર પછી હવે આપણને ચિત્ર દેખાય છે. તેમાં એક વ્યક્તિ છે, તેના હાથમાં એક ઓજાર છે. અહીં જે ઓજાર છે તેને શું કહેવાય? તો કે તેને કરવત કહેવાય. તે કરવતથી શું કાપે છે? તો કે લાકડી. અને અહીં આપણને છોકરી દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે લાકડી કાપતા હોય તેને શું કહેવાય? તો કે તેને સુથાર કહેવાય. ત્યાર પછી હવે આપણે નીચે ચિત્ર જોઈએ. ત્યાર પછી હવે આપણને નીચે ચિત્ર આપેલ છે. તેમાં એક વ્યક્તિ છે, તેના હાથમાં લોખંડ છે અને તેને લોખંડનું કામ કરે છે. તો તેને શું કહેવાય? તો કે તેને લુહાર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જે લોખંડનું કામ કરતા હોય તેને આપણે લુહાર કહીએ છીએ. ત્યાર પછી હવે આપણને સામેની તરફ ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? તો કે અહીં આપણને ચિત્રમાં સૌથી પહેલાં એક ગાડી દેખાય છે. ત્યાર પછી એક ભાઈ ઊભા છે, તેના કપડાં સફેદ છે અને તેને માથે ટોપી આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેને શું કહેવાય આ ભાઈને? તો કે જે ભાઈ ઊભા છે તેને આપણે ડ્રાઈવર કહેવાય. ડ્રાઈવર કોને કહેવાય? તો કે વાહન ચાલક. જે એક ભાઈ, જે વ્યક્તિ ગાડી ચલાવતા હોય તેને આપણે વાહન ચાલક એટલે કે ડ્રાઈવર કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામેની તરફ જોઈએ. આપણને સામેની તરફ શેનું ચિત્ર આપેલું છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને સામેની તરફ ચિત્ર આપેલા છે. તેમાં આપણને સૌથી પહેલાં અહીં શેનું ચિત્ર દેખાય છે? તો કે અહીં આપણને હેલિકોપ્ટરનું ચિત્ર આપેલ છે. તમે જોઈ શકો છો તે આકાશમાં ઉડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આકાશમાં અહીં આપણને જે ચિત્ર આપેલો છે તે કોણ ચલાવતું હશે? તેને શું કહેવાતું હશે? તો કે તેને પાયલોટ કહેવાય. જે હેલિકોપ્ટર કે વિમાન ચલાવતા હોય તેને આપણે પાયલોટ કહીએ છીએ. તો ચાલો ત્યાર પછી હવે આપણને નીચે અહીં બીજું ચિત્ર આપેલું છે. અહીં એક ભાઈ ઊભા છે, તેનો એક હાથ ઉપર છે અને એક હાથ બાજુમાં એટલે કે સાઈડમાં છે. તો વિદ્યાર્થી મિત્ર, જે આવી રીતના સિગ્નલ દેતા કરતા હોય તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને આપણે ટ્રાફિક પોલીસ કહીએ છીએ. તમે પણ જોયું જ હશે ટ્રાફિક પોલીસને. ત્યાર પછી હવે આપણને બાજુમાં ચિત્ર છે. તેમાં એક બાળક છે, તેનું મોઢું તેની તબિયત સારી ન દેખાતી હોય તેવું દેખાય છે.
ત્યાર પછી અહીં બાજુમાં એક ભાઈ છે, તેના કાનમાં સ્ટેટિસ્કોપ છે. તો જેના કાન જેના ગળામાં સ્ટેટિસ્કોપ હોય તેને આપણે શું કહીએ? તો કે ડૉક્ટર. અહીં જે ભાઈ છે તે બાળકની ચેક કરે છે, તેની તબિયત સારી છે કે નથી. તો અહીં જે ભાઈ છે તેને શું કહેવાય? તો કે ડૉક્ટર. ત્યાર પછી હવે આપણને નીચે અહીં ચિત્ર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શેનું ચિત્ર દેખાય છે? તો કે અહીં આપણને એક બાળક દેખાય છે, અહીં ભાઈ ઊભા છે, અને અહીં શેનું ચિત્ર છે? તો કે કપડાં સીવન સિલાઈ મશીનનું ચિત્ર છે. તો અહીં સિલાઈ મશીન છે, અને અહીં જે ભાઈ છે તે માપ લે છે. તો તેને શું કહેવાય? તો કે તેને દરજી કહેવાય, જે કપડાનું માપ લે છે. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર છે? તો કે અહીં આપણને એક ભાઈ દેખાય છે, તે માટીમાં કામ કરે છે. તો તેને શું કહેવાય? તે તો તમે પણ ઓળખતા જ હશો, તેને આપણે કુંભાર કહીએ. ત્યાર પછી હવે આપણને શેનું ચિત્ર દેખાય છે? તો કે અહીં આપણને એક ભાઈ છે, તે મકાન ચણે છે. તો જે ભાઈ મકાન ચણતા હોય તેને શું કહેવાય? તો કે તેને આપણે કડીઓ કહીએ છીએ. ત્યાર પછી હવે આપણને નીચે ચિત્ર આપેલ છે તે પણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ચિત્રમાં શું દેખાય છે? તો કે અહીં એક ભાઈ છે, તેના હાથમાં બૂટ છે, અને અહીં જે બધું સામાન છે તે શેનું હશે? તો કે મોજીનું. અહીં ભાઈ છે તે ચંપલ અથવા બૂટને સીવતા હોય તેને આપણે શું કહીએ? તો કે મોજી. ત્યાર પછી અહીં શેનું ચિત્ર છે? તો કે અહીં બાળક બેઠો છે, અને અહીં પાછળ એક ભાઈ છે, તેના હાથમાં શું દેખાય છે? તો કે કાતર, અને બીજા હાથમાં વાળ છે. તો તેને શું કહેવાય? તો કે વાળંદ. જે વાળ કાપતો હોય તેને આપણે વાળંદ કહીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછળ જોઈએ. તે પહેલાં આપણે અહીં ચિત્રોને ઓળખી ગયા, અને તેને સમજી પણ ગયા કે કોણ શું કામ કરે છે અને કોને શું કહેવાય છે. તો ચાલો હવે આપણે પાછળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આપણને એકડે એક લખીને જવાબ આપો એવું સૂચના લખેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને પ્રશ્ન આપેલા છે તે વાંચી અને ત્યાર પછી તેના જવાબ બોલીએ અને તેને સમજીશું. તો ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીં જેવી રીતના લખાવું અને બોલાવું, તમારે એક વખત તમારી રફબુકમાં તે પ્રશ્નો લખવાના થશે, અને તેના જવાબ પણ લખવાના થશે, અને સાથે સાથે વાંચવાના પણ થશે. તો ચાલો હવે આપણે પ્રશ્નો વાંચીએ અને તેના જવાબ હું અહીં લખીશ, અને તમારે રફબુકમાં લખવાના થશે. ચંપલ શિવે અથવા બનાવે તેને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, ચંપલ શિવે અથવા બનાવે તેને આપણે શું કહીએ? તો કે મોચી. તો અહીં લખીશું, મને કાનો અને ઉપર એક માત્ર મું, ચને દીર્ઘાય ચી, મોચી. ત્યાર પછી ઘર કોણ ચણે છે? તો વિદ્યાર્થી મિત્ર, આપણે આગળ ચિત્ર દ્વારા સમજી ગયા કે ઘર કોણ ચણે. તો કે ઘર એ કડીઓ ચણે છે. તો અહીં લખીશું, ક ડને દીર્ઘાય ડી, યને કાનો અને ઉપર એક માત્ર યો, કડીયો. ત્યાર પછી કરવત કોનું ઓજાર છે? તો વિદ્યાર્થી મિત્ર, કરવત કોનું ઓજાર છે? તો કે આપણે ચિત્ર દ્વારા સમજી ગયા છીએ કે કરવત એ સુથારનું ઓજાર છે. તો અહીં લખીશું, સને રસ્વ સુ, થને કાનો થા, અને ર સુથાર. ત્યાર પછી હવે આપણે નીચે વાંચીશું પ્રશ્નો. વાળ કાપે તેને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એ તો તમને ખબર જ હશે કે વાળ કોણ કાપે. તો કે વાળ કાપે તેને શું કહેવાય? તો કે વાળંદ. તો અહીં લખીશું, વને કાનો વા, હણ અને હણ ઉપર અનુસ્વાર, અને દ વાળંદ, વાળંદ. ત્યાર પછી વાહન ચલાવે તેને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, વાહન ચલાવે તેને આપણે શું કહીએ? તો કે ડ્રાઈવર. તો અહીં લખીશું, ડને
કાનો અને નીચે આડી લીટી અને બંને સાઈડ ત્રાસી લીટી. ડ્રા ઈ વ ર ડ્રાઈવર. ત્યાર પછી આકાશમાં વિમાન કોણ ઉડાડે છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે આગળના ચિત્રમાં સમજી જ ગયા કે વિમાન અથવા હેલિકોપ્ટર ઉડાડતા હોય તો એને આપણે શું કહેવાય? તો કે આપણે તેને પાયલોટ કહીએ છીએ. તો અહીં લખીશું પને કાનો પા ય લને કાનો અને ઉપર એક માત્રા લો અને ટ પાયલોટ. ત્યાર પછી બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? તો વિદ્યાર્થી મિત્ર, એ તો તમને ખબર જ હશે, જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે દવા કોની પાસે લેવા જઈએ? તો કે ડોક્ટર. તો અહીં લખીશું ડને કાનો અને ઉપર એક માત્ર ડો ક ટર ડોક્ટર. ત્યાર પછી માટલા કોણ બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, માટીમાં કામ કરતા એટલે કે જે માટલા બનાવતા હોય તે કોણ બનાવે? તો કે તેને કુંભાર કહેવાય. તો અહીં લખીશું કને રસવાવ અને ઉપર અનુસ્વાર કુમ ભને કાનો ભા અને ર કુંભાર. જે માટીમાં કામ કરતું હોય તેને કુંભાર કહેવાય. ત્યાર પછી તમારા પપ્પા શું કામ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે જે પ્રશ્ન આપેલો છે તેનો જવાબ તમારા અહીં લખવાનું થશે કે તમારા પપ્પા જે પણ કામ કરતા હશે તે અહીં લખવાનું થશે. ત્યાર પછી ખેતરમાં અનાજ કોણ પકવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ખેતરમાં અનાજ કોણ પકવે? તો કે ખેડૂત. તો અહીં લખીશું ખને એક માત્ર ખે ડને રસ્વ ડુ અને ત ખેડૂત. ત્યાર પછી ગાયો ચરાવનારને શું કહેવાય? તો કે વિદ્યાર્થી મિત્રો, ગાયો ચરાવનારને શું કહેવાય? તો કે ગોવાળ. તો અહીં લખીશું ગને કાનો અને ઉપર એક માત્ર ગો વને કાનો વા અને અળ ગોવાળ. ત્યાર પછી કપડાં સીવડાવવા કોની પાસે જશો? તો વિદ્યાર્થી મિત્રો, કપડાં સીવડાવવા કોની પાસે જશો? તો કે દરજી પાસે. તો અહીં લખીશું દ ર અને છ ને દીર્ઘાય જી દરજી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નોને વાંચી લીધા અને તેની સામે જવાબ લખી લીધા. તો તમારે તમારી રફ બુકમાં પ્રશ્નોના જવાબ લખવાના થશે અને સાથે સાથે તેને બોલવાના પણ થશે. તો ચાલો, ત્યાર પછી હવે આપણે નીચે જોઈએ. હવે આપણે બે કરીને ઓળખો અને રંગ પૂરો એવું લખેલું છે. તો અહીંયા આપણને મૂળાક્ષરો આપેલા છે ઝ હ અને ઘ અને અડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં જે મૂળાક્ષર આપેલો છે તે અહીં જે ગોળમાં જ્યાં લખેલો છે તેને ગોતીશું અને તેમાં રંગ પૂરીશું. તો ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કયો મૂળાક્ષર છે? તો કે ઝ. તો હવે ઝ જ્યાં દેખાશે તેમાં મનપસંદ રંગ પૂરવાનું થશે. અહીં હું આપણને અહીં કયો દેખાય છે? અહીં મૂળાક્ષર જ આપેલો છે તો આપણે તેમાં રંગ પૂરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કયો મૂળાક્ષર છે? તો કે ઝ. તો ચાલો, ઝ જ્યાં દેખાશે તેમાં રંગ પૂરીએ. તો અહીં આપણને મૂળાક્ષર જ આપેલો છે તો તેમાં રંગ પૂરીશું. ત્યાર પછી અહીં પણ આપણને મૂળાક્ષર જ છે તો તેમાં પણ રંગ પૂરીશું. હવે આપણને અહીં ઝ આપેલો છે તો તેમાં પણ રંગ પૂરીએ. ત્યાર પછી અહીં પણ છે. ત્યાર પછી હવે આપણને અહીં પણ મૂળાક્ષર જો આપેલો છે તો તેમાં પણ રંગ પૂરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં જે મૂળાક્ષરો આપેલા હતા તેમાંથી ઝ શોધીને તેના અંદર તેનામાં રંગ પૂરી લીધો.
તો હવે આપણને શેનું ચિત્ર દેખાય છે બાજુમાં? તો કે હળનું. તો હળનો અહીં હ લખેલો છે. તો હવે આપણને અહીં મૂળાક્ષર હ શોધીશું અને તેમાં રંગ પૂરીશું. તો ચાલો હવે આપણને અહીં મૂળાક્ષર હ ક્યાં દેખાય છે? તો કે અહીં. ત્યાર પછી હવે આપણને હ ક્યાં છે? તો કે અહીં આપેલો છે. તો તેમાં પણ રંગ પૂરીએ. ત્યાર પછી અહીં પણ હ આપેલો છે તો તેમાં પણ રંગ પૂરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મૂળાક્ષર હમાં રંગ પૂરી લીધો. તો હવે આપણે નીચે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કયો મૂળાક્ષર આપેલો છે? તો કે ઘરનો ઘ આપેલો છે. તો હવે આપણે જે ચિત્રમાં મૂળાક્ષર આપેલા છે તેમાં જ્યાં પણ ઘરનો ઘ દેખાશે તેમાં રંગ પૂરીશું. તો ચાલો અહીં આપણને ઘરનો ઘ દેખાય છે તો તેમાં પણ રંગ પૂરીએ. ત્યાર પછી અહીં આપેલો છે, ત્યાર પછી અહીં પણ છે અને અહીં પણ આપણને મૂળાક્ષર ઘ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીં મૂળાક્ષર ઘમાં રંગ પૂરી લીધો. ત્યાર પછી હવે આપણને અહીં શેનું ચિત્ર આપેલું છે? તો કે નળનું. અહીં અડનળનો અડ આપેલો છે. તો હવે આપણને જ્યાં પણ અડ દેખાય તેના અંદર રંગ પૂરીશું. તો અહીં આપણને નળનો અડ દેખાય છે તો અહીં તેમાં રંગ પૂરીએ. ત્યાર પછી અહીં આપણને અડ આપેલો છે, અહીં આપણને પણ આપેલો છે, અહીં પણ આપેલો છે. તો હવે આપણે સામે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં સામે ઉ લખેલો છે. તો હવે આપણે અહીં જે મૂળાક્ષર આપેલા છે તેમાં મૂળાક્ષર ઉ ગોતીશું અને ત્યાર પછી તેમાં રંગ પૂરીશું. વિદ્યાર્થી મિત્રો, ઉ એ સ્વર છે, એ તો તમને ખબર જ હશે. તો ચાલો હવે આપણે ઉ શોધીએ અને ત્યાર પછી તેમાં રંગ પૂરીએ. તો ચાલો હવે આપણને તેનું ક્યાં ક્યાં આપેલું છે? તો અહીં આપણને ઉ દેખાય છે તો તેમાં રંગ પૂરીશું. ત્યાર પછી હવે આપણને અહીં ઉ આપેલો છે તો તેમાં પણ રંગ પૂરીએ. ત્યાર પછી હવે આપણને અહીં પણ ઉ આપેલો છે તો તેમાં પણ રંગ પૂરીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણને મૂળાક્ષર એટલે કે સ્વર ઉ આપેલો છે તો તેમાં પણ આપણે રંગ પૂરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને સામે જેનું ચિત્ર દેખાય છે તો કે ઊનનું. હવે ત્યાર પછી તેમાં આપણને અહીં ઉ લખેલો છે, તમે અહીં જોઈ શકો છો. તો હવે આપણે અહીં જે સ્વર ઉ આ લખેલો છે તે આપણે અહીં જે ઊનના ચિત્રમાં મૂળાક્ષર આપેલા છે તેમાં શોધીશું અને તેમાં રંગ પૂરીશું. તો ચાલો હવે આપણને અહીં ઉ લખેલો છે, ત્યાર પછી અહીં પણ ઉ લખેલો છે, ત્યાર પછી અહીં પણ આપણને સ્વર ઉ આપેલો છે. ત્યાર પછી હવે આપણને પણ ઉ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન 2માં મૂળાક્ષરો ને ઓળખી અને તેમાં ત્યાર પછી તેને શોધીને તેમાં રંગ પૂરેલ છે. તો તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં વિડીયો દ્વારા સમજીને પૂરવાનું થશે. તો વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.